नमस्कार वाला विद्यार्थी मित्रों, जय हिंद। सर्वोपरि शैक्षणिक संकुल यूट्यूब चैनल में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। अत्यार सुधीना मित्रों अपना प्रकरण नंबर 14 दाखला शास्त्र विषय की बात करिए तो भाग 20 सुधी में आप मोस्टली आप चेप्टर जो है 14.3 मित्रों मध्यस्थ रिलेटेड दाखला ए आप कवर अप एटले मित्रों गणी लीधा है। छेल्ला आपणे बे दाखला जे छे दाखला नंबर 6 के जेमां आपणे मध्यक बाकी राखेल छे अने दाखला नंबर 7 के जेमां मित्रों आपणे मध्यस्थ शोधवानो छे ए बंने दाखला आजे आपणे भाग नंबर 21 में कम्प्लीट करी अने आपणे चेप्टर अहींया पूरु करशुं। तो मित्रों दाखला नंबर 6 में आपणने कीधुं छे ए डेटा फरीथी हुं लखुं छुं जेना माटे आपणे मध्यक शोधवानो छे। तो अहीं 100 अटकनी वात हती एटले मित्रों सौ प्रथम अहीं अक्षरनी संख्या ए आपणा माटे वर्ग थशे। हुं लखीश अक्षरोनी संख्या एटले के वर्ग जे आपणने वर्गमां आपेलुं छे अक्षरनी संख्या 1 થી 4, 4 થી 7, 7 થી 10, આગળ વધતા જઈએ મિત્રો તો 10 થી 13, 13 થી 16 અને 16 થી 19, અહીંયા સુધી આપણને વર્ગ આપેલા છે અટકોની સંખ્યા। ત્યાર પછી મિત્રો અટકની સંખ્યા એટલે કે મિત્રો આવૃત્તિ થશે જે આપણને આપેલી છે આવૃત્તિ આપેલી છે 6, 30, 40। ત્યાર પછી 16, 4 અને 4 કુલ મળી અને એન બરાબર અટકોની સંખ્યા આપણને 100 અટક આપેલી છે એટલે ટોટલ કરવાની જરૂર નથી। મિત્રો આ દાખલામાં આપણે મધ્યક શોધવાનો છે તો આપણને ખ્યાલ છે કે મધ્યક માટે ત્રીજી કોલમ એ આપણે મધ્ય કિંમતની લખશું। मध्य किंमत ने जे आपणा माटे xi कहेवाय दरेक वर्ग नी मध्य किंमत लखीए तो 1 अने 4 नी मध्य किंमत 2.5 बनशे। 4 अने 7 नी मध्य किंमत मित्रों तमे 4 अने 7 नी मध्य किंमत मेळवा माटे बंने नो सरवाळो भांग्या 2 पण करी शको छो एटले 5.5 मळे। त्यार पछी 7 अने 10 नी मध्य किंमत ए 8.5 आवशे। 10 अने 13 नी मध्य किंमत ए 11.5 मळशे। 13 अने 16 नी मध्य किंमत ए मित्रो 14.5 आवशे अने छेले 16 अने 19 नी मध्य किंमत 17.5 आवशे। आ वात करी आपणे मध्य किंमत नी। मित्रों मध्य किंमत पॉइंट में होवाथी सादी रीते आपणे दाखलो न गणाय परंतु धारेला मध्यकनी रीते अथवा तो विचलननी रीते गणी शकाय। तो di बराबर xi माइनस a तो di लखीए मित्रों di माटे xi माथी आपणे कोई पण एक अवलोकनने मध्यक धारवो पड़शे। तो मित्रों आपणे सरळता खातर 8.5 ने धारेलो मध्यक कहेशुं। 8.5 पण लई शकाय 11.5 पण लई शकाय। 8.5 ने आपणे लेशुं एटले 2.5 माथी 8.5 बाद करिए तो -6 मळे। 5.5 माथी 8.5 बाद करिए एटले -3 मळशे। 8.5 पासे 0 आवशे। 11.5 माथी 8.5 बाद करिए एटले +3 वधशे। ए ज प्रमाणे 14.5 माथी मित्रों 8.5 बाद करिए एटले 6 वधे અને 17.5 માંથી 8.5 બાદ કરીએ એટલે 9 વધે। હવે આ DI માં જે કિંમત છે એ બહુ મોટી એટલી બધી નથી એટલા માટે મિત્રો તમે કદાચ UI ન મેળવો અને ડાયરેક્ટ આપણે ધારેલા મધ્યકની રીતે દાખલો ગણી શકીએ છીએ। તો હું અહીંયા ધારેલા મધ્યકની રીતે ગણી એટલા માટે FI DI 6 × 6 એટલે મિત્રો આનો ગુણાકાર છે છે આવૃત્તિવાળી કોલમ સાથે આપણે કરતા હતા એ જ મુજબ 6 × 6 એટલે -36 મળશે। 30 × 3 કરશું એટલે 90 આવશે માઇનસ। ત્યાર પછી ધારેલો મધ્યક હોવાથી અહીંયા 0 મળશે। 3 સાથે 16 નો ગુણાકાર કરશું એટલે 16 તરીને 48 આવશે। 4 સાથે 6 નો ગુણાકાર કરીએ એટલે અહીંયા 24 મળશે।
અને 4 સાથે 9 નો ગુણાકાર કરીએ એટલે 9 4 અહીંયા મિત્રો 36 મળશે। માઈનસ માઈનસ વાળા પદનો સરવાળો કરીએ અને પ્લસ પ્લસ વાળા પદનો સરવાળો કરશું। તો આ ત્રણ પદનો સરવાળો અને આ બંને પદનો સરવાળો કરીએ તો માઈનસ વાળા પદનો સરવાળો 6 અને 126 માઈનસ મળશે। જ્યારે પ્લસ વાળા પદનો સરવાળો 8 ને 4 12 12 ને 6 18 વધાવી 1 4 ને 1 5 5 ને 2 7 7 ને 3 10 એટલે કે પ્લસ નો સરવાળો મિત્રો પ્લસ 108 મળે છે। છેલ્લે છેલ્લો સ્ટેપ આપણો સિગ્મા FIDA ટેબલમાં તો તમે 108 માંથી 126 બાદ કરો એટલે કે મિત્રો માઇનસ માં આપણને મળશે કિંમત અને એ જે જવાબ છે એ માઇનસ 18 મળે છે આપણને। તો એનો મતલબ એવો થયો કે સિગ્મા FIDA ની કિંમત માઇનસ 18 મળે છે। હવે આગળ વધીએ તો અહીંયા આપણે ટેબલની કામગીરી પૂરી થાય મધ્યકનું સૂત્ર ધારેલા મધ્યકની રીત આપણે ગણીએ છીએ મિત્રો। તો ધારેલા મધ્યકની રીત ની રીતનું સૂત્ર આપણે મૂકીએ તો એના માટે મધ્યક x બાર બરાબર એ પ્લસ સિગ્મા FIDI છેદમાં n આવશે મિત્રો। અહીંયા ગુણ્યા વર્ગલંબાઈ ન આવે કારણ કે આપણે ધારેલા મધ્યકની રીતે દાખલો ગણીએ છીએ। તો હવે કિંમત મૂકીએ તો a ની જગ્યાએ ધારેલો મધ્યક છે 8.5 પ્લસ સિગ્મા FIDI અને n। તો અહીંયા સિગ્મા FIDI ની કિંમત માઇનસ 18 છે માઇનસ 18 લખીએ અને ભાગ્યા એન ની જગ્યાએ આપણને ટોટલ આંકડો 100 હતો મિત્રો અટકવાની સંખ્યા 100 લખીએ એટલે કે 8.5 માંથી માઇનસ 18 ભાગ્યા 100 એટલે 0.18 બાદ કરીએ તો 8.50 માંથી 0.18 બાદ કરવાના થશે। એટલે તમે મિત્રો રફબુકમાં 8.50 માંથી 0.18 બાદ કરશો એટલે તમને જવાબ તરીકે 8.32 મળશે અને જે આપણા આ દાખલા માટે મધ્યક મળે છે। તો આમ આ જે મિત્રો આપણો સ્વાધ્યાય નંબર 8.14.3 નો છઠ્ઠો દાખલો છે જેનો જવાબ આપણને અત્યારે મધ્યક 8.32 મળેલો છે। આગળ વધીએ તો ત્યાર પછીનો દાખલો જે છે દાખલા નંબર 7 દાખલા નંબર મિત્રો 7 ની ચર્ચા કરીએ જેમાં આપણે માત્ર ને માત્ર દાખલા માટે મધ્યક મેળવવાનો છે જે આપણને આપેલો છે જેનો મધ્યક મેળવીએ આપણે। ભાગ 21 આપણો મિત્રો આ છેલ્લો ભાગ છે આંકડા શાસ્ત્ર માટે જેમાં આ દાખલો પણ આપણો છેલ્લો 7મો દાખલો જેમાં આપણને કીધું છે કે વિતરણ 30 વિદ્યાર્થીનું વજન આપે છે। એક ધોરણના 30 વિદ્યાર્થીનો ડેટા આપણને આપેલો છે જેમાં વજન અને વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે। તો અહીંયા હું લખીશ વજન અને જે કિગ્રામાં છે મિત્રો જે આપણા માટે વર્ગ છે તો સૌપ્રથમ વજન જે આપેલો છે એને આપણે લખીએ તો વજન અહીંયા કિગ્રામાં છે 40 થી 45 45 થી 50 50 થી 55 આ રીતે મિત્રો 5-5 ના ગાળામાં આપણને વજન આપેલો છે 55 થી 60 60 થી 65 કિગ્રા 65 થી 70 કિગ્રા અને 70 કિલો થી મિત્રો 75 કિલો સુધીનો વજન આપણને છેલ્લો આપણો વર્ગ આપેલો છે। આવૃત્તિમાં વિદ્યાર્થીની સંખ્યા એની સંખ્યા એટલે કે એ આપણા માટે આવૃત્તિ FI બનશે અથવા તો આવૃત્તિ F કહી શકાય। તો ખાસ ધ્યાન રાખશો મિત્રો કે જો દાખલો અહીંયા આપણો મધ્યકનો છે એટલા માટે 3 કોલમ આવશે આવૃત્તિ અને બાજુમાં જે સંચય આવૃત્તિ આવશે। વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે 2 3 8 6 6 3 2 3 અને 2 ટોટલ
कुल विद्यार्थी संख्या माटे आपणे टोटल लगावी तो ये मित्रों आपणे टोटल अहींया छेला स्टेप में अहींया पण मळी जाय मध्यस्थ में अने आपेलो पण छे के कुल 30 विद्यार्थी नो आ डेटा आपेलो छे। त्यार पछी बाजू में त्रीजी कोलम बनशे ए आवशे संचय आवृत्ति सीएफ सीएफ कारण के मित्रों मध्यस्थमां मात्र ने मात्र संचय आवृत्ति ज अगत्यनी छे त्रण ज कोलम आवे। सौ प्रथम पहला आवृत्ति जे बे छे ई जेमनी तेम लक्षी संचय आवृत्ति में बे में त्रण उमेरीए एटले पांच मळे पांच अने आठ तेर थशे संचय आवृत्ति तेर में छ उमेरीए एटले मित्रों ओगणीस मळे ओगणीस में छ उमेरशुं एटले पच्चीस मळशे पच्चीस में त्रण उमेरीए एटले संचय आवृत्ति अठ्यावीस थाय अने अठ्यावीस में बे उमेरीए एटले छेले मित्रों संचय आवृत्ति में टोटल एन जेटलो एटले के त्रीस मळे छे। तो आम अहींया आपणे मित्रों मध्यस्थ मेळववा माटे संचय आवृत्ति सुधी टेबल तैयार कर्युं। नेक्स्ट जे आपणुं खबर छे आपणने के मध्यस्थ मेळववा माटे सौ प्रथम आपणे एन बाय टू थी मित्रों दाखलो चालू थाय तो एन भांग्या बे लखशुं एन एटले त्रीस तो त्रीस भांग्या बे एटले के पंदर मळे छे आपणने एन बाय टू नी किंमत पंदर मळी। त्यार पछी आपणे मित्रों पंदर थी वधु होय एवी किंमत संचय आवृत्ति में शोधवानी रहेशे ओगणीस आवशे जे पंदर थी वधु छे एनी सामेनी साइड जे होय ए आपणा माटे मध्यस्थ वर्गनी आवृत्ति बने आपणा माटे एफ बनशे एनी सामेनी साइड जे होय ए आपणा माटे मध्यस्थ वर्गनुं अधःसीमा बिंदु एल बने अने ओगणीसनी ऊपर जे किंमत छे ए आपणा माटे संचय आवृत्ति बनशे मध्यस्थ वर्गना आगळना वर्गनी तेर। तो बधो डेटा लखीए तो अहींया एफ बराबर छ मळे छे मध्यस्थ वर्गनी आवृत्ति अधःसीमा बिंदु एल बराबर पंचावन मळे छे। त्यार पछी मित्रों संचय आवृत्ति सी एफ आपणने तेर मळे छे अने हवे जे बाकी छे ए छे वर्ग लंबाई। तो मित्रों अहींया दरेक वर्ग में वर्ग लंबाई पांच पांच नो गाड़ो छे तेथी लखी शकाय के वर्ग लंबाई आपणने पांच आपेली छे। मध्यस्थना सूत्र मुजब एम बराबर एल प्लस एन बाय टू माइनस सी एफ छेदमा एफ गुणिया एच लखवाना रहेशे। दरेक वस्तुनी किंमत आपणे सूत्रमां मूकीए तो एल बराबर पंचावन प्लस एन बाय टू एन बाय टू एटले मित्रों किंमत पंदर मूकवानी रहेशे माइनस सी एफ संचय आवृत्ति अहींया आगळना वर्गनी तेर छे तो गुणिया माइनस तेर करशुं छेदमां मध्यस्थ वर्गनी आवृत्ति एफ छ छे अने गुणिया एच तो अहींया मित्रों एच जे छे ए आपणा माटे गाड़ो छे पांच नो तो अहींया पांच किंमत मूकीए सादरूप आपीए एटले आ दाखला माटे आपणने मध्यस्थ मळी जाय। तो अहींया लखशुं पंचावन प्लस पंदर मां तेर जाय एटले बे गुणिया पांच भांग्या छ रह्यो भांग्या छ करशुं मित्रों पांच गुणिया बे करीए एटले अंशमां दस मळशे तो पंचावन प्लस दस भांग्या छ करवाना रहेशे जेनो तमारे भागाकार करवो पड़े। तो अहींया मित्र छेद पण उगाड़ी शकाय परंतु डायरेक्ट एटली बधी मोटी किंमत नथी तो भागाकार ज करी लईए छ एका छ चार शेष वधे उपरथी जीरो उतारीए एटले चालीस थाय पॉइंट मूकीए छ पंचाने त्रीस छ सत्ता बेतालीस छाए छाए मित्रों छत्रीस भाग चालशे फरी पाछा चार एटले फरी पाछा छ आवशे એટલે એક પોઈન્ટ છાસઠ 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 એવું મળે એટલે તમે પંચાવન પ્લસ એક પોઈન્ટ છાસઠ સાત કે આવી કિંમત લખી શકો છો। બંને કિંમતનો આપણે સરવાળો કરીએ એટલે આપણને મધ્યસ્થ એમ બરાબર પંચાવન અને એક છપ્પન પોઈન્ટ છાસઠ સાત જેટલો મળે છે અથવા તો તમે મિત્રો આ કિંમતને છપ્પન પોઈન્ટ છાસઠ પણ લખી શકો છો। તો મિત્રો આમ આપણા આંકડાશાસ્ત્ર વિષયના પ્રકરણ નંબર ચૌદના છઠ્ઠો અને સાતમો દાખલો સ્વાધ્યાય નંબર ચૌદ પોઈન્ટ ત્રણમાં
જેમાં એકમાં મધ્યક અને એકમાં મધ્યસ્થ બાકી હતા તે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને આ વિડિયો લેક્ચરની સાથે આપણે અહીંયા આંકડાશાસ્ત્ર ચેપ્ટર આપણું પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડિયો લેક્ચરથી મિત્રો એક નવા ચેપ્ટર સાથે ફરીથી મળશું. નમસ્કાર, જય હિન્દ.